में भ्रष्टाचार नाबूद थया होवानो सरकार दावो करे छे, परंतु वर्ग 3 ना सरकारी कर्मचारी सौथी वधु भ्रष्टाचार करता होवानो विधानसभा गृह में सामे आव्यु छे। छेल्ला 2 वर्ष में वर्ग 1 थी वर्ग 4 ना कुल 541 अधिकारी और कर्मचारी सामे लांच विरोधी कार्यवाही करवामां आवी छे, जेमांथी 349 अधिकारी सामे केस दाखल करवामां आव्या छे। તેમાંથી 31 આરોપીને પકડવાના બાકી હોવાનું રાજ્ય સરકારે ગૃહમાં સ્વીકાર્યું છે, જ્યારે વર્ગ 1ના 17 અધિકારીઓ સામે પગલાં પણ ભરવામાં આવ્યા છે, પરંતુ વર્ગ 3ના કુલ 170 જેટલા અધિકારીઓ સૌથી વધુ લાંચ લેતા હોવાનું સરકારે ગૃહમાં સ્વીકાર્યું છે। આમ સરકાર રાજ્યમાંથી ભ્રષ્ટાચારને ડામવાની વાતો કરે છે, પરંતુ સરકારના નાક નીચે અધિકારીઓ અને કર્મચારીઓ બેફામ ભ્રષ્ટાચાર ફેલાવી રહ્યા છે। રાજકોટમાં ડીજીએફટીના જોઈન્ટ ડાયરેક્ટર જવારીલાલ બિશ્નોઈએ આત્મહત્યા કરી છે, તે બાદ પોલીસે બિશ્નોઈનો મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો। બિશ્નોઈના પરિવારજનો સિવિલ હોસ્પિટલ પહોંચીને હત્યાના આક્ષેપ કર્યા હતા, તેમજ ભારત સરકાર પાસે ન્યાયની માંગણી કરી હતી, ત્યારે હવે બિશ્નોઈના પરિવારજનો સિવિલ હોસ્પિટલમાં ધરણા પર બેઠા છે। રાજકોટમાં અધિકારી બિશ્નોઈએ ચોથા માળેથી કૂદકો મારી આત્મહત્યા કરી છે, જેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યારે અધિકારી બિશ્નોઈ અને પરિવારજનો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં પરિવારજનોએ કહ્યું કે અમારા ભાઈની હત્યા કરવામાં આવી છે, રાજસ્થાનમાં અમારો ખેડૂત પરિવાર છે, કેન્દ્રીય એજન્સી ભાઈની હત્યા બાબતે તપાસ કરે, ત્યારે મોટા લોકોના નામ પણ ખુલી શકે છે। પરિવારજનો સિવિલ હોસ્પિટલમાં રોષે ભરાઈને ભારત સરકાર અને નરેન્દ્ર મોદી પાસે ન્યાયની માંગણી કરી હતી, તેમજ ન્યાય ન મળે ત્યાં સુધી બિશ્નોઈનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે, તેમજ જવાબદાર લોકો સામે 302 ગુનો દાખલ કરવાની પણ માંગ કરી છે। चेक करे आदमी एक दिन में भ्रष्ट या पैसे लेने वाला हो नहीं सकता। ये पूरी गैंग बना करके सोची समझी प्लानिंग के तहत ये सब लोग पैसे लेके वहाँ गए नहीं गए, इन्होंने क्या किया हमें कुछ पता नहीं है। हमें सिर्फ इन्होंने यही खबर दी है कि अब वो इस दुनिया में नहीं रहे हैं, और आप हॉस्पिटल सिविल हॉस्पिटल राजकोट में डेड बॉडी पड़ी है वहाँ से ले जाओ जाना चाहते हो तो